કેમ છો બાળ દોસ્તો આજે આપણે એકમ બારની અંદર એકમ અને દશક વિશે ભણીશું તો અહીંયા એક છોકરો આપેલો છે અને એ શેરડીના શું કરે છે દસ દસ જેના એ છે એ ભારી બનાવે છે શેરડીની અને ગણતરી કરીને લખે છે તો એવી રીતે આપણે અહીંયા એકમ દશક પણ શીખવાનું છે તો અગાઉ પણ આપણે શીખી ગયા છીએ તો શું કરવાનું છે અહીંયા એકમ અને દશક દર્શાવવાનું છે તો અહીંયા કેટલી દસ દસની કેટલી ભારી છે એ અને છૂટ્ટા બંનેની ગણતરી કરવાની છે અને પછી અહીંયા લખવાની છે તો દસ ને દસ વીસ ને દસ ત્રીસ ત્રીસ ને એકત્રીસ બત્રીસ તેત્રીસ અને ચોત્રીસ કેટલા થયા ચોત્રીસ તો આપણે અહીંયા ચોત્રીસ લખીશું હવે એને એકમ અને દશકમાં અલગ અલગ લખવાના છે તો અહીંયા પણ તમે જોઈ શકો છો કે એકમમાં કેટલા શેરડી છે તો એક બે ત્રણ ને ચાર તો એકમમાં ચાર આવે અને દશકમાં દસ દસની કેટલી છે તો એક બે ને ત્રણ તો ત્રણ દશકમાં એટલે ત્રણ દશક એટલે ત્રીસ અને એકમમાં ચાર છૂટા છે એટલે ચાર એટલે એકમમાં ચાર અને દશકમાં ત્રણ એટલે ત્રીસ થાય એટલે ત્રીસ ને ચાર ચોત્રીસ અગાઉ પણ આપણે વીસ ને કે એકવીસ દસ ને કે અગિયાર વાળું શીખી ગયા છીએ તો એવી જ રીતે અહીંયા બીજું બતાવ્યું છે આ બાજુ કે એકમ અને દશક અહીંયા દોરવાનું છે જેવી રીતે અહીંયા શેરડી બતાવી છે દસ દસની જૂથ બનાવીને એવી રીતે અહીંયા પણ લખવાના છે તો પહેલાં એકમમાં કેટલા છે અને દશકમાં કેટલા છે એ અહીંયા પહેલાં લખીશું પછી જ એને આપણે દસ દસના જૂથ વહેંચીશું તો પહેલો અંક એકમ અને બીજો દશક એ આપણે અગાઉ પણ શીખી ગયા છીએ એટલે ત્રણ એકમમાં અને ચાર દશકમાં એટલે દશકમાં કેટલા છે ચાર છે તો દસ દસના કેટલા બનાવવા પડશે આપણે ચાર તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ને દસ આપણે અહીંયા શિરડીની જેમ આપણે દોરી શકતા નથી પરંતુ પેન્સિલથી દસ દસ દોરી શકીએ હવે એકમમાં કેટલા છે ત્રણ તો એકમમાં ત્રણ એક બે ને ત્રણ દશકમાં જે છે એના દસ દસ ના જૂથ બનાવવાના અને એકમમાં ત્રણ હોય તેના છૂટા ત્રણ દોરી આપવાની તો જુઓ દસ ને દસ વીસ ને દસ ત્રીસ ને દસ ચાલીસ ચાલીસ ને કેટલા થયા ત્રણ તેતાલીસ થઈ ગયા એટલે આપણે આવી રીતે એને દર્શાવવાના છે અને એકમ દશકનો ખ્યાલ મેળવવાનો છે તો અગાઉ આપણે આ પ્રમાણે કરીએ તો એ પ્રમાણે તમારે પુસ્તકમાં પણ પૂર્ણ કરવાનું છે અહીંયા બાવીસ છે તો અહીંયા આ શિરડી ગણીને તમારે પણ અહીંયા લખવાની છે હું બોર્ડ પર પણ તમને બતાવું છું તો બાળદોસ્તો અગાઉ આપણે જોયું પુસ્તકમાં તે પ્રમાણે અહીંયા પાછું બોર્ડ પર આપણે જોઈ લઈએ શેરડીની જગ્યાએ આપણે દિવાસળીના જૂથ લીધા છે તો આ દિવાસળીના દસ દસના જૂથ છે બાળ દોસ્તો તો એમાં આપણે ગણતરી કરવાની છે અને પછી અહીંયા લખવાનું છે એનું તો દસ ને દસ વીસ ને દસ ત્રીસ ને દસ ચાલીસ ચાલીસ ને એકતાલીસ બેતાલીસ તેતાલીસ ચુમ્વાલીસ પિસ્તાલીસ અને છેતાલીસ કેટલા આવ્યા છેતાલીસ તો આપણે અહીંયા છેતાલીસ લખીશું હવે છેતાલીસ એટલે એકમમાં કેટલા છે તો અહીંયા છ દિવાસળી છે છુટ્ટી તો આપણે છ લખીશું અને દશકમાં દસ દસના કેટલાય છે ચાર તો ચાર દશકમાં આવી રીતે આપણે અહીંયા એકમ દશક દર્શાવવાનો છે એટલે તમને એકમ કયો અને દશક કયો એ પણ તમને ખ્યાલ આવી જશે તો બાળકો અહીંયા ચોત્રીસ આપેલા છે કેટલા આપેલા છે ચોત્રીસ તો એને એકમ દશકમાં પહેલાં આપણે મૂકવાના છે અને પછી એને દિવાસળી અહીંયા મૂકવાની છે તો એકમનો અંક ચાર છે કેટલા છે પહેલાં ચાર ત્યાર પછી દશકમાં કેટલા છે ત્રણ તો હવે એ પ્રમાણે આપણે અહીંયા દિવાસળી ગોઠવવાની છે તો એકમમાં અરે દશકમાં કેટલા છે ત્રણ તો દસ દસના ના કેટલા જૂથ મૂકવા પડશે ત્રણ સરસ તો એક એટલે દસ અને બીજા દસ વીસ બીજા દસ ત્રીસ થયા દસ દસ ના ત્રણ જૂથ ચાલો હવે એકમમાં કેટલા છે ચાર એટલે ચાર દિવાસળી મૂકવાની એક બે ત્રણ અને ચાર જુઓ દસ ને દસ વીસ ને દસ ત્રીસ ત્રીસ ને એક એકત્રીસ બત્રીસ તેત્રીસ અને ચોત્રીસ થઈ ગઈ એટલે દસ દસના દશકમાં ત્રણ હોય તો દસ દસના ત્રણ જૂથ મૂકવાના દશકમાં ચાર હોય તો દસ દસના ચાર જૂથ અને જો દોરવાના કહે તો આપણે પેન્સિલથી દોરી આપવાના ચાલો પુસ્તકમાં આપણેથી દિવાસળી ના મુકાય એટલે દોરવા આપણે પેન્સિલથી અગાઉ આપણે દોરીને જોયું તે પ્રમાણે ચાલો બાળકો હવે આપણે અહીંયા નવું પચાસ ને એક એકાવન એટલે પાંચ દશક અને એક એકમ એટલે પચાસ ને એક એકાવન એ શીખતા પહેલાં થોડા અંકો આપણે જોઈ લઈએ બોર્ડ પર પછી અહીંયા જોઈએ તો અહીંયા એક અંકો લખ્યા છે આપણે જોઈ લઈએ તો જોવા હું બોલું છું તે પ્રમાણે પછી તમારે પણ બોલવાના છે પચાસને ને એકાવન પચાસને ને બે બાવન પચાસ ને ત્રણ ત્રેપન પચાસ ને ચાર ચોપન પચાસ ને પાંચ પંચાવન પચાસ ને છપ્પન પચાસ ને સાત સત્તાવન પચાસ ને આઠ અઠાવન પચાસ ને નવ ઓગણસાઠ પચાસ ને દસ સાઠ આવી રીતે આપણે અંકો તૈયાર કરવાના છે અને આગળના જૂથ જોવાના છે અહીંયા લખ્યું છે કે પાંચ દશક અને એક એકમ એટલે પાંચ દશક એટલે કેટલા થયા પચાસ તો આપણે ઘણી જોઈએ દસ ને દસ વીસ ને દસ ત્રીસ ને દસ ચાલીસ ને પાંચ પચાસ પચાસના એક મણકો છૂટો છે એટલે પચાસ ને એકાવન આપણે અગાઉ હમણાં એકડા જોયા એ પ્રમાણે તો આ દસ દસની મણકાની માળાઓ બનાવેલી છે આ દસ દસના જૂથ છે કેટલા છે દસ દસના પાંચ દશક એટલે પાંચ દોરી આપવાની અને એક એકમ હોય એટલે એક છૂટો મણકો એટલે પચાસ ને એકાવન થયા એવી જ રીતે અહીંયા પાંચ દશક એટલે એક બે ત્રણ ચાર ને પાંચ દસ દસની પાંચ થઈ એટલે પચાસ પચાસ ને બે બાવન આ બે એકમ છે પણ અહીંયા મણકા દોરેલા નથી તો આપણે શું કરવું પડે એને દોરી આપવા પડે જોવા આ રીતે બે એકમ બાકી હોય તો બે દોરી આપવાના એટલે થઈ ગયા પચાસ ને બે બાવન એવી જ રીતે અહીંયા ત્રેપન આપેલા છે પરંતુ અહીંયા પાંચ દશક અને ત્રણ એકમ તો એમાં ત્રણ એકમ જ દોરેલા છે ખાલી ત્રણ મણકા છૂટા પાંચ દશકના દોરેલા નથી તો એવા આવજ ઉપર દોરેલા છે ને એવા તમારે અહીંયા જાતે દોરી આપવાના છે આવી રીતે મણકો બના બનાવી દેવાની અને પછી એમાં મણકા દોરી આપવાના દસ બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ને દસ આવી રીતે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ 9, ને દસ એવી રીતે પાંચ દોરી આપવાના એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ને દસ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ને દસ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ને દસ આવી રીતે માળા દોરીયા આપવાની એટલે ખૂટતું પૂર્ણ કરી દશક એટલે પચાસ પચાસ ને ત્રણ તેપન એવી જ રીતે આગળ ચોપન છે તો પચાસ ને ચાર ચોપન એટલે દસ ને દસ વીસ ને દસ ત્રીસ ને દસ ચાલીસ ને દસ પચાસ પચાસ ને ચાર ચોપન પણ અહીંયા ચાર મણકા દોરેલા નથી એ તમારે જાતે દોરવાના છે જ્યાં જ્યાં ખૂટે છે ત્યાં જાતે દોરવાના ચાલો હવે આગળ જોઈએ તો પચાસ ને પાંચ પંચાવન એટલે અહીંયા પંચાવન લખવાના શું છે બાકી છે તો એ પાછા લખી આપવાના જ્યાં જ્યાં ખૂટે છે એ વસ્તુ તમારે શું કરવાનું એને લખી આપવાની છે ત્યાર પછી ફરી મણકા છે આગળ તો પચાસ ને છ મણકા એટલે પચાસ ને છપ્પન લખવાના અહીંયા પચાસ ને છપ્પન એ તમારી જાતે એટલે પછી પચાસ ને સાત સત્તાવન પચાસ ને આઠ અઠાવન છે પણ અહીંયા આઠ મણકા દોરેલા નથી તો તમારા આઠ છૂટા મણકા ઉપર કેવા દોરેલા છે એ પ્રમાણે અહીંયા આઠ મણકા તમારે દોરી આપવાના એવી રીતે પચાસ ને નવ ઓગણસાઇટ એટલે અહીંયા નવ મણકા દોરેલા નથી છૂટ્ટા એટલે એકમમાં નવ આપેલા છે એ તમારે નવ દોરી આપવાના છે અને પચાસ ને દસ સાઠ એવી જ રીતે અહીંયા એકસઠની લાઈન છે તો સાહીઠ ને એક એકસઠ સાહીઠ ને બે બાસઠ સાહીઠ ને ત્રણ ત્રેસઠ સાઠ ને ચાર ચોસઠ એટલે અહીંયા જો છગડ ચોગઢ ચોસઠ નથી લખેલા અહીંયા એકસઠ પછી બાસઠ નથી લખેલા એ તમારે લખી આપવાના છે પછી સાઈઠ ને પાંચ પાસઠ પણ જો અહીંયા પાંચ મણકા છૂટતા દોરેલા નથી એ તમારે જાતે દોરી આપવાના છે જુઓ એક બે ત્રણ ચાર ને પાંચ આવી રીતે એવી જ રીતે અહીંયા સાઈઠ ને છાસઠ સાહીઠ ને સાત સદસત એ જ પ્રમાણે અહીંયા આગળ પૂર્ણ કરવાના છે જે કેટલી માળાઓ છે દસ દસ ની સાત માળાઓ એટલે સિત્તેર અને એક છૂટ્ટો મણકો એટલે સિત્તેર ને એક ઇકોતેર એવી રીતે સિત્તેર ને બે બોતેર લખવાના અહીંયા બાકી છે લખવાના બધું બરાબર છે મણકા બણકા પણ અહીંયા લખેલા નથી બોતેર ચાલો પછી સિત્તેર ને ત્રણ તોત્તેર એટલે અહીંયા ત્રણ મણકા દોરી આપવાના એવી જ રીતે આગળ આપણે લખવાનું છે પછી આઠ છે એક બે ત્રણ ચાર પાંચ છ સાતને આઠ એટલે દસ દસની આઠ માળાઓ એટલે એંશી થયા એંસી ને એક એક્યાસી પછી એંસી ને બે બ્યાસી અહીંયા બે મણકા બાળક બાકી છે એવી જ રીતે એંસી ને ત્રણ ત્યાંશી તો અહીંયા ત્રાસ ત્યાંશી લખવાના બાકી છે એ તમારે પૂર્ણ કરી આપવાના ચાલો આગળ એવી રીતે અહીંયા નવડાની લાઈન છે તો દસ દીસની નવ માળાઓ છે તો નવ દશક એટલે નેવું એટલે નેવું ને એકાણું નેવું ને બે બાણું અહીંયા બે બાકી છે દોરવાનું તો દોરી આપવાની ચાલો આપણે દસ ને એક અગિયાર વાળું જે એકડા લખીએ છીએ એ જ પ્રમાણે અહીંયા તૈયાર કરવાનું છે તો મેં તમને પણ આગળ લખાઈ છે કે પચાસ ને એકાવન પચાસ ને બે બાવન એ સો સુધી લખવાની છે અહીંયા ખૂટતી સંખ્યા છે તો ક્યાં સુધી છે એકથી સો સુધી અંકો લખવાના છે એકળેક પછી બગડ બે તગડ ત્રણ છગઢ ચાર પાંચ પાંચ પછી છગડ છ સાત સાત આઠ 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 નવ નવ ને દસ આવી રીતે શું કરવાનું છે સો સુધી તમારે પૂર્ણ કરી આપવાના છે પહેલાં નોટબુકમાં લખવાની છે પછી ચોપડીમાં લખવાની છે તૈયાર કરીને ચાલો અહીંયા પાછા ફરી દસ દસ ને દસ ત્રીસ ને દસ ચાલીસ ને દસ પચાસ ને દસ સાઠ ને દસ સિત્તેર કેટલા થયા સિત્તેર સિત્તેર ને એક ઇકોતેર બોતેર અને તોતેર એટલે સાતળ તગડ તોતેર તો દશકમાં કેટલા છે તો એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત જુઓ તો સાત એકમમાં એક બે ને ત્રણ તો ત્રણ થઈ ગયા સિત્તેર ને ત્રણ તોત્તેર એવી જ રીતે આ તમારે પૂર્ણ કરવાનું છે ગણીને તો અહીંયા મણકા છે અહીંયા એકમમાં આપણે જે હોય તે પ્રમાણે લખવાનું છે જુઓ કેટલી છે માળાઓ તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત ને આઠ અહીંયા એકમમાં કશું નથી એટલે આઠ માળાઓ છે એટલે કેટલા થાય એસી એટલે એસી આપણે અહીંયા પહેલા લખીશું એટલે દશકમાં કેટલા છે આઠ અને એકમમાં કશું જ નહીં એટલે અહીં શૂન્ય છે એટલે એક પણ મણકો દોરેલો નથી એટલે આપણે શૂન્ય મૂકીએ એવી જ રીતે આગળ અહીંયા જોઈએ તો આ પણ દસ દસની માળાઓ ગણી અને તમારે અહીંયા લખવાના પહેલાં અહીંયા લખવાના અને પછી એને એકમ દશકમાં પૂર્ણ કરી દેવાના ચાલો એવી જ રીતે અહીંયા નીચે પણ છૂટતા આપેલા છે દસ દસની કેટલી માળાઓ છે પહેલાં ગણવાની અને પછી છુટ્ટા મણકા ગણવાના તો દસની એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત કેટલી છે સાત પછી છૂટા કેટલા છે તો એક બે ત્રણ ને ચાર એટલે સાત માળાઓ દસ દસની છે એટલે સિત્તેર સિત્તેર ને એક ઇકોતેર બોતેર તોતેર અને ચુંબોતેર કેટલા થયા ચુંબોતેર એટલે આવી રીતે આપણે લખવાની એટલે દસ દસની કેટલી માળાઓ છે તો સાત અને છુટ્ટા મણકા કેટલા છે તો ચાર આવી રીતે પૂર્ણ કરવાનું છે તો બાળ દોસ્તો આ પણ આ બંને પણ તમારી જાતે ગણી અને પૂર્ણ કરવાનું છે દસ દસની જે માળાઓ થાય એ ગણવાની ને પછી એમાં છુટ્ટા મણકા ઉમેરવાના છે ચાલો અહીંયા આપણે ગણતરી કરી દસ દસની અને કુલ કેટલા થાય છે અહીંયા લખીશું ને પછી એને એકમ દશકમાં લખીશું જુઓ દસ ને દસ વીસ ત્રીસ ચાલીસ પચાસ સાઠ સિત્તેર એસી નેવું કેટલા થયા નેવું દસ દસની નવ માળાઓ છે એટલે નેવું ચાલો નેવું ને એકાણું બાણું ત્રાણું ચોરાણું પંચાણું અને છન્નું ચાલો તો આપણે અહીંયા છન્નું લખીશું તો દસ દસના કેટલી માળાઓ છે તો કે નવ છૂટ્ટા કમણકા કેટલા છે તો છ એટલે નેવું ને છન્નું આવી રીતે પણ તમારે ઘરે બનાવીને લખી શકો છો બાળદોસ્તો વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો ચાલો બાળદોસ્તો નવા વિડીયોમાં પાછા ફરી મળીશું